થોડા દિવસ પૂર્વે ખજોદમાં ડાયમંડ બુશની પાસે રાતના સમયે દારૂના કાર્ટિંગ સમયે પહોંચેલી પોલીસની પીસીઆર વાનને ટક્કર મારીને ભાગી છૂટેલા માથાભારે બુટલેગર સંદીપ પટેલને પીસીબીએ 2.22 લાખ રૂપિયાના દારૂ સાથે પકડી પાડ્યો છે. સાથે અન્ય બે આરોપીઓ પણ ઝડપાયા છે. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસની ટીમે પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે અલથાણ પોલીસનો સ્ટાફ ગત તારીખ 15 જુલાઈના રોજ રાત્રિના સમયે ડાયમંડ બુર્સ આભવા ચોકડી નજીક રાજન સિન્ફોનિયા બિલ્ડિંગના ગેટની પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ત્યાં એક સફેદ કલરની સ્કોડા ફેબિયા તેમજ ઇનોવા ગાડીમાં દારૂનો જથ્થો ભરી કાર્ટિંગ કરાઈ રહ્યું હતું. પોલીસની પીસીઆર વાનને જોઈને બંને કારના બુટલેગરોમાં દોડાદોડી મચી ગઈ હતી. દરમિયાન ત્યાં એક બુટલેગર પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી હતી અને સચિન તરફ ફરાર થઈ જવા પામ્યો હતો. આ બાબતે અલથાણ પોલીસમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન પીસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે રાજન સિન્ફોનિયા બિલ્ડિંગના ગેટની પાસે જ વોચ ગોઠવી તેથી બુટલેગર સંદીપ પટેલ, કપિલ પટેલ તેમજ કરણ નાતાને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.22 લાખ રૂપિયાની કિંમતના 1188 દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે અહીંથી ઇનોવા ગાડી તેમજ અન્ય એક સ્કોડા કાર સહિત કુલ્લે 19.83 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.